ચાલ જીવી લઈએ ગુજરાતી ફિલ્મના કલાકારો દ્વારા શહેરમાં પિતા પુત્રના સંબંધની હૃદયસ્પર્શી કથા છે. કારકિર્દી પૈસાની ભાગદોડમાં જીવન ભૂલેલા પુત્રને સાચા જીવનનો અહેસાસ કરાવતા પિતા અને પુત્ર વચ્ચે પટકથા છે. ફિલ્મ જગતના નામાંકિત અને સ્ટાર કલાકાર એવા સિદ્ધાર્થ રાંદેરિયાએ જણાવ્યું હતું કે આ ફિલ્મ કોકોનેટ મિશન પિક્ચર્સ છે. અહેવાલ અસલ લિંબાસિયા અમદાવાદ. આમાં જે મારી ભૂમિકા છે, નામ છે બિપિન ચંદ્ર પરીખ, અમદાવાદમાં રહેતો મધ્યમ વર્ગનો માણસ જેની જિંદગી એણે અમદાવાદમાં શરૂ કરી, કામકાજ કર્યું. દીકરો મોટો થઈ ગયો છે, દીકરો સતત કામમાં વ્યસ્ત છે, સારી વાત જ છે. કોમ્પ્યુટર ફિલ્ડ સાથે, આઈટી સાથે જોડાયેલો છે. બાપા શોખીન છે, મોજીલા છે, પત્ની છે નહીં, ગુજરી ગઈ છે, વિધુર છે. એટલે એમને દીકરાની કંપની હંમેશા એવો અહેસાસ થયા કરે કે ભાઈ દીકરો મારા માટે સમય નથી ફાળવતો, જે દરેક બાપને થતું હોય. અને દીકરો એની રીતે જસ્ટિફાય છે, દીકરાને પ્રેમ ખૂબ છે બાપ માટે, પરંતુ પોતાના કામની વ્યસ્તતાને લીધે અથવા તો કશેક પહોંચવું છે, એના ટાર્ગેટ્સ છે એના મગજમાં કે 2020ની સાલમાં મારી આટલા 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 દેશમાં મારી ઓફિસ હશે, આ રીતે મારે પ્રોગ્રેસ કરવો છે. એટલે આ જાતની એક પરિસ્થિતિમાં નોકઝોકમાં બાપ કયા કરતો હોય છે કે દીકરા બધું બરાબર છે, 5 મિનિટ દિવસની તારે માટે કાઢ યાર, એમાંથી 30 સેકન્ડ તો મારે માટે કાઢ. જતાં જતાં મને એટલું પણ કહીશ ને, કેમ છો પપ્પા, તો મને આખો દિવસ વિતાવવાનું એક કારણ મળી જશે. તો આવી એક નાનકડી વાતના બેઝ ઉપર શરૂ થતી આ વાર્તા છે. આ વાર્તામાં એક જબરજસ્ત મોટો વળાંક પણ છે જે તમારે મોટા પડદા ઉપર જ જોવો રહ્યો.